અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં લેક્ચર નંબર 24 ની અંદર સ્વાધ્યાય 2.3 નો ક્વેશ્ચન નંબર 8 જોવાનો છે. એની અંદર બે દાખલા છે, એ અને બી. એ જોઈએ કે બોક્સમાં એવી સંખ્યા લખો જેથી 2^3 ગુણ્યા બોક્સ બરાબર 10^3 થાય. બોક્સની જગ્યાએ આપણે એની સંખ્યા લખવાની છે કે 2^3 આરે ગુણશું તો આપણને જવાબમાં 10^30 મળે. 2^3 આપણને આપેલા છે, અહીંયા બોક્સની જગ્યાએ આપણે સંખ્યા લખવાની છે અને બરાબર શું મેળવવાનું છે, 10^30. તો અહીંયા આપણને 2 આપેલા છે, આપણે જોઈએ છે 10. તો 2 ને કેટલા વડે ગુણીએ તો આપણે 10 મળે? તો કે 2 × 5 = 10 થાય, એટલે 2 ને આપણે 5 વડે ગુણશું ત્યારે આપણને 10 મળશે. તો અંશમાં અહીંયા આવશે 5 અને છેદમાં 3 ને કેટલા વડે ગુણશું તો આપણને 30 મળશે? તો કે 3 × 10 = 30 થાય, એટલે 3 ને 10 વડે ગુણી તો આપણને 30 મળે. તો બોક્સની જગ્યાએ શું મળે છે? 5^10. આપણે ચેક કરી લઈએ ગુણાકાર કરીને કે 2, 5, 10 તો ઉપર 10 મળી ગયા, અંશમાં 3, 10, 30 તો છેદમાં 30 મળી ગયા. તો બોક્સની જગ્યાએ આપણને મળ્યા 5/10. હવે બીજું કીધું છે કે બોક્સમાં બોક્સમાં મેળવેલ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે. બોક્સમાં શું મળે છે સંખ્યા 5/10, એનું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જોઈએ છે. એટલે શું? તો કે આ જે સંખ્યા છે એના છેદ ઉડાડીને જે છેલ્લે નાનામાં નાની સંખ્યા મળે છે, બરાબર, કે છેલ્લે એ સંખ્યા મળે કે એના પછી છેદ ઉડે નહીં, એટલે કે નાનામાં નાનું જે સ્વરૂપ મળે છે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. તો આને આપણે છેદ ઉડાડીએ કે 5, 2, 10 તો શું મળે છે? 1/2. હવે આના છેદ ઉડશે નહીં. તો 5/10 છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું મળ્યું? 1/2. 5/10 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 છે. આ જ રીતે બીજું છે કે ખાનામાં એવી સંખ્યા લખો જેથી 3/5 × 2^4 થાય. 3/5 છે એને આપણે કેટલા વડે ગુણશું તો 2^4 મળશે? તો કે 3 × કેટલા કરીએ તો 24 મળે? 3/9 ક્યાં આવે? તો કે 3×8 = 24. તો 3 છે તો આપણે 8 વડે ગુણવા પડે. તો 3×8 કેટલા મળી જશે? 24. પછી 5 કેટલા વડે ગુણીએ તો આપણે 75 મળે? તો કે 15×5 = 75 થાય. અહીંયા 5 છે તો કેટલા વડે ગુણવા પડશે? 15. તો બોક્સમાં આપણને શું જવાબ મળે છે? 8/15. આપણે જોઈ લઈએ કે 3×8 = 24 અને 15×5 = 75. તો આપણે 3/5 છે એને 8/15 વડે ગુણશું તો આપણને જવાબમાં મળશે 24/75. બીજું કીધું છે બોક્સમાં મેળવેલ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે. બોક્સમાં આપણે શું મેળવ્યું? 8/15. 8/15 છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શોધવાનું છે. એટલે આપણે આના છેદ ઉડતા હોય તો ઉડાડીને જે છેલ્લે નાનામાં નાનું સ્વરૂપ આવે એ મેળવવાનું છે. તો અહીંયા 8 અને 15 છેદ ઉડાડીએ તો 8 નો 2 ભાગાશે પણ 15 નો 2 ભાગાશે નહીં. પછી 8 નો 3 ભાગાશે નહીં પણ 15 નો આવશે. તો આપણે અહીંયા જોઈએ તો 8 અને 15 છેદ ઉડતા નથી. તો આનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ છે એ આ સંખ્યા પોતે જ થશે, કેમ કે એના છેદ ઉડતા નથી. તો 8/15 નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 8/15 છે. એ સંખ્યા છે એના છેદ ઉડતા નથી, એટલે એનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ શું થશે? એ સંખ્યા પોતે જ થશે. તો આ તો ક્વેશ્ચન નંબર 8. વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું.